માફ કરો, તમારાથી હું કંટાળી ગઈ, હારી ગઈ. જુઓ તો અચાનક 12:30 જે ઉઠ્યું ને, અચાનક પવન બહુ આવવા વળગી ગયો. ચટણી કેરીની કોઈ કે, કોઈને કેરીનું શાક કે ગોળ કેરી કે બધું કહી શકીએ આપણે. તાંડ બનાવવાનું છે કેરી. જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ. બધાને સ્વાગત છે તમારા બધાને એક નવા વિડીયોમાં. તો જુઓ અત્યારે આપણે મસ્ત ઝાડ નીચે ખાટલો રાખીને બેઠી ગયા ને આપણે સુધારવાની છે. જો અહીંયા કેરી છે તો આ કેરી લઈને આપણે બેસી ગયા. હજુ કપડાં ધોઈ નાખ્યા છીએ અને બધું કામ ડન થઈ ગયું. હવે આપણે બસ રસોઈની તૈયારી કરવાની છે ને. આજે થોડુંક વિડીયો મોડો ચાલુ કર્યો. મહેન્દ્ર નોકરીમાં ગયા છે અને ધ્રુવન સસીન ભેગો આવે છે અત્યારે ભાવના ઘરેથી. તો ચાલો ફટાફટ આપણે કેરીને આજે બનાવવાની છે ગોળ કેરી. જેમ ચટણી કેરીની કોઈ કે, કોઈને કેરીનું શાક કે ગોળ કેરી કે બધું કહી શકીએ આપણે. તાંડ બનાવવાનું છે કેરીનું શાક. અને બસ જો હમણાં ફટાફટ કામ પતાવીને હવે ફ્રી થઈ ગયા તો રસોઈનો ટાઈમ થઈ ગયો. આમાંય આપણે વેકેશનના 15 દિવસ વયા ગયા, 15 દિવસ રહ્યા. તો કેરીને મસ્ત મસ્ત આ રીતની લાંબી લાંબી ચીર કરી દીધી છે, સુધારી નાખી છે. ને બસ હવે આપણે એને થોડીક વાર રહેવા દે. હું નિમક નાખવું હોય તો નાખી દેવાનું, બાકી ન નાખો તો પકવીએ ત્યારે. પણ આને હવે પછી આપણે ફટાફટ હમણાં બનાવી નાખીએ ગોળ કેરી જેવું. રોટલી સાથે તો બહુ મસ્ત લાગે, શાકની કે કહેવાયની જરૂર પડતી નથી આ ખાઈએ તો. એમાં તેલ નાખી દીધું, મૂકી દીધું. હવે આપણે એમાં રાઈ ને જીરું નાખી દઈએ. રાઈ જીરુંથી મસ્ત આમ સ્વાદ આવે એકદમ. આપણે રાઈ જીરું નાખી દઈએ. રાઈ ને જીરું તતડી જાય પછી એમાં મીઠો લીમડો નાખી દેવું. મીઠો લીમડો છે ને બિલકુલ ઓપ્શનલ છે, આપણે ફાવે તો નાખવાનો નહીં તો નહીં નાખવાનો. પણ અમને તો મીઠા લીમડાનો સ્વાદ મને તો પર્સનલ બહુ ગમે. આ ગોળ કેરીમાં ને આપણે કેરીની સિઝન પછી આપણે પહેલી વાર ગોળ કેરી આપણે અહીંયા બનાવીએ છીએ. તો જો રાઈ તતડી ગયો હવે એમાં આપણે જીરું નાખી દેવું થોડુંક. જીરું તતડી જાય પછી આપણે એમાં નાખશું મીઠો લીમડો. આપણા રાઈ જીરું મસ્ત તતડી ગયા. હવે એમાં આપણે મીઠો લીમડો તતડાવી નાખીએ. પછી આપણે જે અહીંયા કેરીના કટકા રાખ્યા છે એને એમાં નાખી દઈએ. તો આ રીતે આપણે એને થોડીક વાર ગળવા દેશું કેરીને. આમ તો જોકે ગળી ગઈ, થોડીક વાર તેલમાં રાખીએ એટલે ગળી જાય મસ્ત. જો ગળી ગઈ છે લગભગ તો બધી જ કેરીના ટુકડા આપણામાં ગળી ગયા. હવે એમાં આપણે હળદર થોડી, નિમક અને થોડુંક લાલ ચટણી આપણે જે રીતે શાકમાં નાખતા હોય એ રીતે નાખવાનું છે. એટલે થોડીક એવો જેટલો આપણે સ્પાઈસ ગમતું હોય એટલું. અને જુઓ તૈયાર છે આપણું ગોળ કેરીનું શાક, ચટણી, તીખો મુરબો જે કયો આ રીતનું ગોળ ને બધું ઓગળી જાય એટલે સરસ મજાનું એક રસ થઈ જાય. તો તૈયાર છે આપણું ગોળ કેરીનું. શું કે ગરમી હતી ને પવન મસ્ત આવતો હતો તો આપણે એમ છે આપણે સિકુડી નીચે ખાઈએ એટલે અમે બધી જો બપોરે આ બધું બની ગયું. રોટલી બની ગઈ, કેરી મુરબો બની ગયો, દહીં છે તો આપણે આવી ગયા બરોબર ખાવા માટે. હવે બસ ચાલો જમી લઈએ. ત્યાં સુધી છે ને એક દી પવન આવ્યો હતો રાત્રે, બહુ જ ગઈકાલે રાત્રે. એનો વિડીયો તમે જોઈ લો કેવો પવન હતો. છાટા તો થોડા થોડા જ હતા પણ પવન એક નેક્સ્ટ લેવલ નો હતો. ત્યાં સુધી તમે જોયું વાવાઝોડું હતું મસ્ત. હા, મિની વાવાઝોડું અચાનક કઈ આમંત્રણ નામંત્રણ વગેરે કોઈ જાગા આવી નહીં. કઈ બધાય પેટની પૂજા નોકરી છે, ખાય ખાવા આવ્યો. ધ્રુવસભાઈ આવી ગયા. ધ્રુવસભાઈ માસી ને ઘેર રોકાવા જાય તો પૂરું થઈ ગયું ટાઈમ. હું વાત છે ના આવી જતું ને તું કાલ વિડીયો વિડીયો ઉતારી લેવા જવાય પણ આ ફોન તો ભલે હાલો અમે હવે બપોરા કરી લઈએ. મહેન્દ્ર ને પૂછીએ કેવો બેનો આ મુરબો. મસ્ત બેન. ધ્રુવિલ કેવો બેન? મને નથી ખાવું. કેમ? ધ્રુવંશ કેવો બેનો? જુઓ તો અચાનક 12:30 જે ઉઠ્યું ને, અચાનક પવન બહુ આવવા વળગી ગયો. જો એમ બધું વરસાદ આવે એવું લાગે.
વીજળી થાય છે ને પવન આવે છે, બહુ પવન આવે છે, રહી રહીને આવશે હમણાં જો પવન એવું દે છે, એકદમ પવન આવે છે. ધૂળ ને પવન ને લગભગ વરસાદ આવે પણ ધીમો ધીમો ગાજે ને વીજળી. જો વીજળી થાય ને પવન એકદમ જોરદાર ફૂંકાય. છાટાઈ પડવા વળગી ગયા, દેખાય કે ના દેખાય પણ જો છાટાઈ આવ્યા મોટા મોટા છાટા પડે વિંડી. જો મોટા મોટા છાટા પડવા વળગી ગયા. થઈ ગયા જો વીજળી એકદમ થાય છે. એક વાગ્યો પોણા એક પવન બગડાટી છોડાવે તો મહેન્દ્ર આવી ગયા ચા પીવા. આપણે કપડાં હુકાઈ જાય હકેલતા થાય. ધ્રુવંશભાઈ હોમવર્ક કરે પોતાનું ને બસ. હા ને આપણે ચા પીવાની છે ને એ પહેલાં તો અમારે થોડી થઈ ગઈ કા બહેસ નોકજો કા ધ્રુવન નોકજો થઈ ગઈ કા બહેસ. હા ને મહેન્દ્ર આવ્યા ચા પીવા તો બસ ફટાફટ ચા બનાવીને બનાવાય તો ગયો ઉકળવા મૂકી દીધો. ઉકળી જાય પછી પી લે ને આપણે આપણું કામ કરવા વળગી જાય. એને એના કાઢીએ પાછા નોકરી બહેસ કરે આપણી યારે એના કરતા આવીને બહેસ કરે. હો મારી યારે શરૂઆત હું તમને ખાલી કહેતી હતી તો તમને બસ હવે મારે નથી કરવી. માફ કરો તમારાથી હું કંટાળી ગઈ હારી ગઈ તમારી સામે હું હારી જાઉં એટલે મારું કઈ આવે નહીં ખોટું. હું એના કરતા બોલવું નહીં યાર આશી વાત ને. તો આ બે ગરમી થાશ કા ને નાસ્તો કરવા બે જા. નાસ્તામાં ખાજલી છે ખા મસાલા વાળી ને ગાંઠિયા છે. પપ્પા કલ્યાણપુર ગયા હતા થી લઈ આવ્યા. આપણે તે દિવસે નતા લેવા કા એટલે. તો વાગી ગયા છે 6:30-7 જેવું થઈ ગયું અને ધ્રુવંશભાઈ ને એ બધી બહાર રમે ને આપણે રસોઈની તૈયારી કરીએ. દૂધીનું શાક બનાવવાનું છે એટલે કરીએ છીએ રસોઈની તૈયારી. જો ધ્રુવંશ બધે અહીં રમે હું ને ધ્રુવંશ સુવાની તૈયારી કરીએ. મહેન્દ્ર નોકરીમાં જ છે હજી ને વાગી ગયા છે 10 અને હવે બસ જો હું ધ્રુવંશ સુવાની તૈયાર કરીએ ને આ સાથે જ આપણે આજનો વ્લોગ અહીં પૂરો કરીએ. તો ખરેખર તમને અમારો વિડીયો પસંદ જ આવતો હોય તમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો કે તમને અમારા વિડીયો કેવા લાગે જેથી કરીને અમને થોડુંક શું કહેવાય કે મોટિવેશન મળે કે કમેન્ટ કરો તો અમને એમ થાય કે નહીં કોઈ અમારો વિડીયો જોઈ છે અને એને ગમે છે. તો ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મુરલીધર જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજો બધાનું આવજો.